નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આજે બંધારણનો ભાગ અઢારમાં રજૂ કરવા જઈ રહ્યો છું જેમાં મેં બે આર્ટિકલ સામેલ કરેલા છે આર્ટિકલ ચૌદ અને પંદર તો ચલો આપણે સફર ચાલુ કરીએ આર્ટિકલ ચૌદનું નામ છે સૌને માટે સમાન કાયદો સૌને કાયદાનું સમાન રક્ષણ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રથમ વાતતા હોય તો ત્યારે તમને સમાન આર્થી લાગે તમને લાગે કે આ છે શું ના બોથ આ ટોટલી ડિફરન્ટ કન્સેપ્ટ સૌથી પહેલા હું તમને કહું કે સૌને માટે સમાન કાયદો સમાન શબ્દ જે છે તમને એમ લાગે કે અહીંયા પણ સમાન છે પણ અહીંયા બરાબર સમજો આ જે કન્સેપ્ટ છે એ પોઝિટિવ છે હવે કેવી રીતે અહીંયા ચિત્ર દ્વારા મેં દર્શાવવાની કોશિશ કરી છે બરાબર સમજો હા આની હાઈટ વધુ છે તો પણ આને આટલું જ હા બેલેન્સ મળે છે મતલબ લેવલ મળે છે આની હાઈટ આના કરતાં ઓછી છે તો પણ આને આટલું જ મળે છે બેલેન્સ લેવલ અને આ બાળક જે છે એ મેચનો આનંદ લઈ શકે એમ જ નથી કારણ કે એની હાઈટ ઓછી છે છતાં પણ માટે ત્રણેયને સમાન રીતે જ ગણવામાં આવે છે એન્ડ દેટ ઇઝ વાય ધીસ ઇઝ નેગેટિવ તો બરાબર સમજજો અહીંયા સમાન છે કન્સેપ્ટ અને અહીંયા કન્સેપ્ટ છે સમાનતા છે ઇક્વિટી બરાબર ઇક્વાલિટી મીન્સ બધાને એક એક લાડુ મળશે પછી તમને એક લાડુમાં ધરાઈ રહ્યો કે ન ધરાઈ રહ્યો બરાબર પરંતુ સમાનતા શું કહે છે કે જેને જેટલી ભૂખ હશે એટલા લાડુ મળશે તો અહીંયા તમે જુઓ કે જે અહીંયા પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે અહીંયા તો કે આની હાઈટ વધુ છે તો આને પ્લેટફોર્મ આપ્યું જ નથી મતલબ જે લોકો સક્ષમ છે એને કોઈ કાયદા કે યોજનામાં કોઈ વર્ગીકરણ કરવામાં નહીં આવે પરંતુ જે વ્યક્તિને થોડોક ટેકાની જરૂર છે એને અહીંયા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે અને જે સૌથી વધારે વંચિત વર્ગ છે જેને પહેલાં લાભ જ નહોતો મળતો બરાબર એને અહીંયા ડબલ પ્લેટફોર્મ આપવામાં આવશે તો બરાબર સમજો સમાન જે શબ્દ જે છે એ બધા માટે સરખું જ્યારે સમાનતા જે છે

મિત્રો હું એટલું જ કહી શકીશ કે ચૌદ અને પંદર માર્ક લેવા માટે ખૂબ જરૂરી છે પૂરો વિડિયો જોવો માર્ક મળશે એનાથી વિશેષ કાંઈ કહેતો નથી કારણ કે આની અંદર ઘણી બધી એવી જોગવાઈ છે કે જે તમને વાંચતા પણ ખબર નહીં પડે ગમે તેટલી વાર વાંચશો અને એમાંથી પૂછાય જ છે ઓકે આર્ટિકલ ચૌદ સૌને માટે સમાન કાયદો સૌને કાયદાનું સમાન રક્ષણ આર્ટિકલ ચૌદ મુજબ કોઈ વ્યક્તિ નિગમ મીન્સ કોર્પોરેશન કંપની ને રાજ્ય કાયદા સમક્ષ સમાનતા ઇક્વલિટી બિફોર લો અને કાયદાના સમાન રક્ષણની બરાબર ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો ની ના પાડી શકશે નહીં મતલબ આપવો જ પડશે રાજ્ય તો રાજ્યની વ્યાખ્યા મેં આર્ટિકલ બારમાં મેં આપને કરાવેલી છે બરાબર સંસદ કેન્દ્ર સરકાર વિધાનમંડળ રાજ્ય સરકાર ત્રણેય પંચાયત બે પાલિકા પોર્ટ ટ્રસ્ટ વગેરે વગેરે આ બધી મેં વ્યાખ્યા કરાવેલી તો રાજ્ય કોઈ પણ હિસાબે બરાબર કાયદા સમક્ષ સમાનતા અને સૌને કાયદાનું સમાન રક્ષણ એની ના પાડી શકશે નહીં મતલબ એ આપવા જ પડશે તો મિત્રો આવા વિધાનો જ તમને પરીક્ષામાં પૂછાય ત્યારે તમને બંધાણ અઘરું લાગે અઘરું નથી બરાબર પણ અગ્ર વ્યક્તિ માટે છે બંધાણ મતલબ એ વ્યક્તિ જે સોલ્યુશન માટે દોડતો હોય સોલ્યુશન ને જ ગોતતો હોય એના માટે છે આ ચલો આર્ટિકલ ફોર્ટીન સૌને માટે સમાન કાયદો સૌને કાયદાનું સમાન રક્ષણ તો એમાંથી આપણે પહેલો કન્સેપ્ટ લઈ છે સૌને માટે સમાન કાયદો આ પહેલો લઈ છે અત્યારે બરાબર અચ્છા આ નકારાત્મક છે સૌને માટે સમાન કાયદો મેં પહેલા પણ કહી દીધું નકારાત્મક છે કારણ કે કાયદો લાગુ કરવા ભેદભાવ કરે નહીં મતલબ કાયદો લાગુ કરતી વખતે ન ધર્મ ન જાતિ ન લિંગ બરાબર ન નાગરિકતા કોઈ બાબત ધ્યાનમાં લેશે નહીં બરાબર કોઈપણ વ્યક્તિ હોય કોઈ પણ ધર્મ કાસ્ટ ગ્રીડ નેશનાલિટી લોકાલિટી સિટીઝનશિપ તો એ કાયદો એક સરખી રીતે જ લાગુ પડશે એ આ વિકલ્પના એ ખ્યાલ આપણે બ્રિટનમાંથી લેવા આ બ્રિટનના બંધારણમાંથી લઈ આવેલો ખ્યાલ છે અને બ્રિટનના બંધારણમાં કાયદાનું શાસન રૂલ ઓફ લો લોસ ઇઝ વેરી આઈ એમપી રૂલ ઓફ લો નામના કન્સેપ્ટમાંથી લેવાથી આ અને આ ખ્યાલ આપેલો છે બ્રિટિશ ન્યાયવિદ ડાયસી બરાબર એ જજ હતા એ ડાયસી એ આપેલો છે શું આપેલો છે સૌને માટે સમાન કાયદો ધેર વોન્ટ બી એની કાઇન્ડ ઓફ ડિસ્ક્રિમિનેશન ઓર ક્લાસિફિકેશન એઝ ફાર એઝ એન્ફોર્સમેન્ટ ઓફ લો ઇઝ કન્સર્ન જ્યાં સુધી કાયદાને લાગુ પડવાની વાત છે ત્યાં સુધી કોઈ વર્ગીકરણ કરવામાં આવશે નહીં અને માટે ધીસ ઇઝ નેગેટિવ બરાબર આ નકારાત્મક છે અચ્છા વધારે મારી સૌને માટે સમાન કાયદો નો જો ખ્યાલ છે એમાં અધિકાર તો ઠીક છે પણ વિશેષાધિકારની ગેરહાજરી દર્શાવે છે અધિકારને ઇંગ્લિશમાં રાઈટ કહેવાય વિશેષાધિકારને પ્રિવિલેજ કહેવાય

ખૂન કરવાનું કૃત્ય કરેલું હોય તો ફોજદારી કાયદા મુજબ હવે ભારતીય ન્યાય સંહિતા મુજબ એની ઉપર સરખી જ કાર્યવાહી થશે એમાં એમાં કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે બીજું એક્ઝામ્પલ આપવું મોટર વ્હીકલ એક્ટ તો મોટર વ્હીકલ એક્ટ ભારતના દરેક નાગરિક દરેક રાજ્યની અંદર કોઈ પણ ધર્મનો હોય એક સરખી રીતે લાગુ પડે છે તો આ બધા કાયદા આ કેટેગરીમાં આવશે કંઈ તો કે સૌને માટે સમાન કાયદો વર્ગીકરણ કરવામાં આવતું નથી માટે આ નેગેટિવ જે નકારાત્મક છે એમ કહેવા માંગે છે ચલો બીજો કન્સેપ્ટ જોઈએ આપણે સૌને કાયદાનું સમાન રક્ષણ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો સૌને કાયદાનું સમાન રક્ષણ હવે આપણે આ જોવાના છે તો આ કેવું છે તો કે આ પોઝિટિવ છે વાય ધીસ ઇઝ પોઝિટિવ બિકોઝ ક્લાસિફિકેશન ઇઝ ડન વર્ગીકરણ કરવામાં આવે છે લાગુ કરતી વખતે બરાબર અચ્છા કેવું છે તો કે હકારાત્મક છે દિસ ઇઝ પોઝિટિવ કારણ કે કાયદો લાગુ કરવા ભેદભાવ અર્થાત બરાબર સમજો ભેદભાવ કેવી રીતે કરે છે બરાબર સમજો નકારાત્મક રીતે ભેદભાવ નહીં પરંતુ મેં લખ્યું છે કે ભાવવાળો ભેદ ભાવવાળો કે જેમાંથી કાંઈક અર્થ સરતો હોય જેમાંથી કલ્યાણ થતું હોય તેવો ભેદ ભાવવાળો ભેદ ઊભો કરે છે જે ધર્મ જાતિ ઉંમર લિંગ વગેરેના આધારે હોય છે દાખલા તરીકે લગ્ન છૂટાછેડા અને દીવાની કાયદાઓ આનું એક્ઝામ્પલ છે આજની તારીખે પણ હજી યુનિફોર્મ સિવિલ કોડ ભારતમાં લાગુ પડ્યો નથી બરાબર તો મોટા ભાગે દરેક ધર્મમાં લગ્ન અને છૂટાછેડાના કાયદાઓ અલગ અલગ છે બરાબર એને સ્વતંત્રતાના ભાગરૂપે ગણવામાં આવે છે સ્ટીલ ઇટ એઝન બિન યુનિફાઈડ એને એક સરખા કરવામાં આવ્યા નથી બરાબર એવી જ રીતે વારસોની વાત કરીએ બરાબર હેરિડિટી તો વારસાને લગતા કાયદા પણ અલગ છે બરાબર તો અચ્છા અમુક કાયદા એવા છે કે જે સ્ત્રી સંબંધી છે જેમ કે દહેજ વિરોધી ધારો ડોમેસ્ટિક વાયોલન્સ તો આ શું છે તો કે વર્ગીકરણ કર્યું છે સ્ત્રીને પ્રોટેક્શન આપો બરાબર અને માટે અહીંયા વર્ગીકરણ કરવામાં આવે છે માટે હકારાત્મક છે ઘણી બધી વખત કહું છું આ કન્સેપ્ટ લેવાથી અમેરિકાના બંધારણમાંથી બરાબર અને અમુક હોદ્દાઓને વિશેષાધિકાર આપવામાં આવે છે જો મેં પહેલા કીધેલું સૌને માટે સમાન કાયદામાં વિશેષાધિકાર નહોતા જ્યારે સૌને કાયદાનું સમાન રક્ષણ એમાં વિશેષાધિકાર છે મીન્સ પ્રિવિલેજ આપવામાં આવે છે ચલો હવે જોઈએ વિશેષાધિકારો મારી દ્રષ્ટિએ આઈએમપી પીએસઆઈ માટે જો તમે અહીં સુધી વિડીયો જોતા હોય અને તમારી ઉપર ઉપકાર કરતા હોય તો

તેમના કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યોને કોર્ટમાં પડકારી શકાય નહીં તો આ પહેલી બાબત છે જ્યારે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ તેમના હોદા પર હોય એ દરમિયાન તેમણે કોઈ પણ કાર્ય કરેલું હોય તો તે કાર્યને કોર્ટમાં પડકારી શકાશે નહીં ધીસ ઇસ કોલ્ડ અધિકાર ઉપરનો અધિકાર વિશેષ અધિકાર બરાબર તો આ હોદ્દા આધારિત તો આપણે પેલા શું શીખ્યા સૌને માટે સમાન કાયદો પણ ના રાષ્ટ્રપતિ રાજ્યપાલ બંધાણીયો હોદ્દો છે તેમને થોડી છૂટછાટ આપવી જ પડે કારણ કે તેમનું કામ એવું છે માટે અચ્છા બીજો પોઈન્ટ જોઈએ તેમજ કાર્યકાળ દરમિયાન તેમના પર ફોજદારી કાર્યવાહી મીન્સ ક્રિમિનલ પ્રોસીજર એટલે કે ધરપકડ કે જેલવાસ સંબંધી કાર્યવાહી થઈ શકે નહીં તે લોકો જ્યાં સુધી પદ પર છે ત્યાં સુધી કોઈ ક્રિમિનલ પ્રોસીજર તેમના પર થઈ શકશે નહીં તેમની ધરપકડ નહીં થઈ શકે તેમને જેલવાસ પણ નહીં થઈ શકે હવે ધ્યાન રાખજો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે તેમના વ્યક્તિગત કાર્ય બદલ જો દીવાની મતલબ સિવિલ કાર્યવાહી કરવી પડે કરવી હોય તો બે મહિના બે મહિના અર્થાત સાઠ દિવસની નોટિસ આપવી પડે તો અહીંયા ત્રણ પ્રકારના વિશેષાધિકાર જે ફટાફટ બોલી જાવ પેલું તેમના કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યોને કોર્ટમાં પડકારી શકાશે નહીં તેમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી એટલે ધરપકડ કે જેલવા સંબંધી કાર્યવાહી થઈ શકશે નહીં જો તેમને અંગત કાર્ય બદલ પણ જો સિવિલ એટલે દીવાની કાર્યવાહી કરવી હોય તો સાત દિવસ અર્થાત બે મહિનાની નોટિસ આપવી પડે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ વાય આઈ એમ રિપીટીંગ નેક્સ્ટ વિશેષાધિકારો આર્ટિકલ ના અપવાદો તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સિવાય પણ આર્ટિકલ ના અપવાદોમાં વિશેષાધિકારો અન્ય હોદ્દાને પણ મળે છે જેમ કે આર્ટિકલ એકસો પાંચ મુજબ વન જીરો ફાઇવ મુજબ સંસદ સભ્યોને મળે છે માઇન્ડ ડિશુએલ અસંખ્ય વખત વિશેષાધિકારમાંથી પૂછાય ગયેલું છે વિશેષ વિશેષાધિકાર છે શું ડીપમાં એક અલગ વિડિયો બનાવવો પડે મિત્રો એટલી ડીપમાં છે આ વસ્તુ અને હું વિડીયો બનાવીને તમને સમજાઈ પણ કરો પણ મારી એક જ માંગ છે કે વિદ્યાર્થી મિત્રો જસ્ટિફાઈ નથી કરતા બરાબર પૂરો વિડીયો જોતા નથી બરાબર હું એમ જ કહેતો કે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો પણ તમે કોમેન્ટ તો કરી શકો એટલીસ્ટ કે જેને હિસાબે મને એક ઇમ્પેટસ ઉત્તેજન મળે કે હું હજી વધુ વધુ આપું આર્ટિકલ એકસો ચોરાણું મુજબ વિધાનસભ્યોને मतलब एमएलए मेंबर ઓફ લેજિસ્લેટિવ असेंबली ને મળે 194 મુજબ વિશેષાધિકાર મળે આર્ટિકલ 105 કૌંસમાં 4 આને બોલાશે 105 4 મુજબ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાને મળે તેમજ વિદેશી રાજદૂતો શાસકો અને યુએન ના અધિકારીઓ કે રિપ્રેઝન્ટેટિવ પ્રતિનિધિઓ એમને વિશેષાધિકાર મળે છે ભારતમાં બરાબર ચલો નેક્સ્ટ જોઈએ હવે આવે છે આર્ટિકલ 15 લાંબો ચાલશે થોડોક ટિપિકલ બંધારણ છે તો તમારે વ્યવસ્થિત સમજવું પડશે આર્ટિકલ પંદર ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મસ્થાન આર્ટિકલ પંદરમાં પાંચ પ્રકારના ભેદભાવો આર્ટિકલ પંદરમાં પાંચ પ્રકારના ભેદભાવો અથવા એમાંના કોઈ પણ કારણે કરાતા ભેદભાવનો નિષેધ નિષેધ એટલે વિરોધ મતલબ પ્રતિબંધ કુલ પાંચ કારણોસર ભારતના બંધારણ મુજબ ભેદભાવ કરી શકાશે નહીં એમ કહેવા માંગે હવે હું અહીંયા તમને એક બહુ મહત્વપૂર્ણ વાત કરું છું તો કે ભારતના બંધારણમાં બરાબર સંપૂર્ણ કોઈ પણ બંધારણમાં સંપૂર્ણ સમાનતા શક્ય ન હોય

બરાબર કોકનું ઉત્થાન થતું હોય તેવા પ્રકારના ભેદ એટલે વર્ગીકરણની વાત કરેલી છે તો ભારતનું બંધારણ નથી સંપૂર્ણ સમાન નથી સંપૂર્ણ ભેદભાવ પર આધારિત પરંતુ ભારતનું બંધારણ એ વર્ગીકરણ પર આધારિત છે અને વર્ગીકરણનો આધાર છે ભેદભાવ નહીં પરંતુ ભાવ વાળો ભેદ અચ્છા પંદર એક પંદર રોમન વન કોઈ પણ નાગરિકની સાથે ફક્ત ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મસ્થાન અથવા તેમાંના કોઈ પણ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં રાજ્ય શબ્દ કીધેલો દરેક અથવા સબ અંદર આવશે રાજ્ય તમને શબ્દ પૂકતો હોવો જોઈએ મગજમાં પણ એ ખાસ નોંધ છે આર્ટિકલ પંદર કોને લાગુ નહીં પડે તો કે ખાનગી સંસ્થાઓ પર લાગુ પડતો નથી આર્ટિકલ પંદર રોમન વન છે એ ખાનગી સંસ્થાઓ પર લાગુ પડશે નહીં આ કુડ બી યોર ક્વેશ્ચન ક્વેશ્ચન નેગેટિવ ચલો મૂવિંગ ટુર્ડ નેક્સ્ટ એઝ ઓલવેઝ ટેલ યુ આય ડિયર ફ્રેન્ડ આઈ કન્સિડર ધીસ આઈએમપી હું આઈએમપીની કેટેગરીમાં મૂકું છું કારણ કે ક્લાસ હોય 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 કોઈ પણ પ્રકારની એક્ઝામ હોય એમાં પૂછાઈ ગયેલું છે હવે આપણે વાત કરી છીએ પાંચ પ્રકારના ભેદભાવની આર્ટિકલ પંદર ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ જન્મસ્થાન બે ઉપરોક્ત ભેદભાવોને કારણે કોઈ નાગરિક કે નાગરિકના સમૂહને હવે આજ જોજો તમે પેલું દુકાન બીજું રેસ્ટોરન્ટ જાહેર મનોરંજન સ્થળમાં તો યાદ રાખજો ભેદભાવો ને આધારે નાગરિક કે નાગરિકના સમૂહને દુકાન રેસ્ટોરન્ટ હોટલ જાહેર મનોરંજન સ્થળમાં પછી મેં હાઈલાઈટ કર્યું છે પ્રવેશ કરતા પ્રવેશ કરતા અટકાવી શકાશે નહીં જો તમે કોઈ દુકાનમાં કે રેસ્ટોરન્ટની અંદર તમે જો કદાચ પાટ્યુ જોયું હોય બોર્ડ મારેલું હોય એના રિસેપ્શન પાસેથી એવું લખેલું હોય છે કે અહીં કોઈ પણ જાતના ભેદભાવ વિના પ્રવેશ આપવામાં આવે છે બરાબર એવું હજી ઘણી બધી જગ્યાએ જોવા મળે છે તમે જોયું હોય કે ન જોયું એ અલગ વાત છે પણ હવે જોવાની કોશિશ કરજો ઘણી બધી જગ્યાએ આવું બોર્ડ મારેલું હોય છે અચ્છા પછી આ બજારનો બીજો ભાગ અથવા રાજ્યના નાણામાંથી પૂર્ણત એટલે સો ટકા કે અંશત મતલબ થોડાક ટકા પોષિત અને સામાન્ય જનતા માટે અર્પણ કરાયેલા અહીંયા પણ ચાર જગ્યા કુવા તળાવ રસ્તાઓ અને સ્નાનાગાર ચાર કુલ ચાર વત્તા ચાર આઠ જગ્યા થાય નો ઉપયોગ કરતા રોકી શકાશે નહીં બરાબર સમજજો અહીંયા સ્પષ્ટા કરવી પડી છે ભારતના બંધારણે સૂકામાં સ્પષ્ટતા કરવી પડી મિત્રો તો કે જ્યારે બંધારણ લાગુ થયું ઓગણીસો પચાસના સમયમાં ત્યારે આપણે જાતિ આધારિત ધર્મ આધારિત ઘણા બધા પ્રકારના ભેદભાવ હતા અને અમુક વંચિત લોકોને આ બધી સુવિધા મળતી નહોતી અમુક લોકોને જ મળતી હતી બરાબર માટે આ જોગવાઈ કરવી પડી છે આમાંથી ઘણી બધી વખતો આવી રીતે પ્રશ્ન પૂછેલા છું કે નીચેનામાંથી કયું સ્થળ આર્ટિકલ પંદરમાં ઉલ્લેખેલું નથી તો આવી રીતે એકવાર આવેલું હોટલ દુકાન ટોકીઝ અને તળાવ તો બરાબર સમજો મનોરંજન સ્થળ લખેલું છે પણ ટોકીઝ લખેલું નથી એટલે એ જવાબ આવતો આવી રીતે નેગેટિવ પણ પૂછાય છે ચલો મુવિંગ નેક્સ્ટ નેક્સ્ટલાઇડ પંદર રોમન ત્રણ

જ્યારે બે નેગેટિવ વાપરવામાં આવે ત્યારે ગ્રામરની દ્રષ્ટિએ ભારપૂર્વક વાક્ય રચના બને રોકવું નેગેટિવ છે નથી નેગેટિવ છે બે ભેગું થયું મતલબ રોકી જ શકાશે નહીં એવો ભાવ પેદા થાય અચ્છા સ્ત્રીઓ અને બાળકો માટે તમે જો બંધારણમાં વિશેષણ કેટલા વાપરા છે વિશેષ જોગવાઈ કરી શકાશે ખાસ કરાશે અને અલગથી જોગવાઈ કરી શકાશે તો તમે જ વિચારી અને નોટ કરજો કે ભારતમાં સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ ખાસ કાયદાઓ કેટલા છે યોજનાઓ કેટલી છે બરાબર સમજો કારણ કે આ બંને એવા છે કે જેને પ્રોટેક્ટ કરવા પડે તો જનરલી મેલ કેટેગરીઝ ઇઝ કન્સિડર્ડ એઝ પ્રોટેક્ટર બરાબર તો એને પ્રોટેક્ટ કરવા માટે બંધારણને છૂટછાટ લીધેલી છે કે સ્ત્રીઓ અને બાળકો માટે અને આ જ પંદર ત્રણ મુજબ સ્ત્રીઓને અનામત મળે સ્ત્રીઓને અનામત જે કોઈ પણ મળે છે બરાબર એનો આધાર ક્યાંથી તો કે પંદર ત્રણ મુજબ બરાબર તો ખાસ યાદ રાખજો ત્રણ ત્રણ વિશેષણ વાપરીને ભારપૂર્વક ભારપૂર્વક બે નેગેટિવ વાપરીને કીધું છે કે રાજ્યને રોકી શકાશે નહીં સ્ત્રી અને બાળકો માટે કોઈ વિશેષ ખાસ અલગથી જોગવાઈ કરતો હોય તો બરાબર બંધારણ છૂટ આપી જાય સો ધીસ ઇઝ ઓલસો ઇન સ્ટાર કેટેગરી

માં દર્શાવેલી લઘુમતીઓની શિક્ષણ સંસ્થાઓ લઘુમતીઓની શિક્ષણ સંસ્થાઓનો આધાર શું તો કે ધાર્મિક આધારે લઘુમતી અથવા ભાષાના આધારે લઘુમતીઓ શિક્ષણ સંસ્થાઓની વાત કરીએ આપણે બરાબર ધાર્મિક આધારે શિક્ષણ સંસ્થાઓ હોય લઘુમતીની અથવા ભાષાના આધારે લઘુમતી હોય ને એની શિક્ષણ સંસ્થા હોય બરાબર તે સિવાયની બરાબર સમજજો સિવાયની હવે આવે છે જેની વાત કરીએ છે તે राज्य द्वारा ग्रांटेड के नॉन ग्रांटेड खानगी शिक्षण संस्था में अन्य पछात वर्गो अनुसूचित जाति मतलब एस ए, अनुसूचित आदि जाति मतलब एस टी आ ओबीसी आ एस सी कायदा थी प्रवेश સુધારો બે હજાર પાંચ નોંધ કરજો આર્ટિકલ ત્રીસ માં ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓની શૈક્ષણિક સંસ્થાઓને એક અલગ દરજ્જો આપવામાં આવ્યો છે તે સિવાય રાજ્યમાં જે ખાનગી સંસ્થા છે ગ્રાન્ટેડ છે કે નોન ગ્રાન્ટેડ છે તેમાં પણ ઓબીસી એસસી અને એસટીનું એડમિશન માટેના અનામતની જોગવાઈ કયા આર્ટિકલમાં તો કે આર્ટિકલ પંદરમાં અને ખાસ કહ્યું તો કે પંદર પાંચની અંદર સબ આર્ટિકલ પૂછવાની શક્યતા ઓછી ઇન શોર્ટ એડમિશનની અંદર જે અનામત છે તે આર્ટિકલ પંદરમાં છે તમારે એટલું એક યાદ રાખવાનું બરાબર એસસી એસટી ઓબીસી ચલો નેક્સ્ટ પંદર છ એ પાંચ પ્રકારના ભેદભાવના આધારે પાંચ પ્રકારના ભેદભાવનો વિરોધ આ આર્ટિકલનો કોઈ પણ આર્ટિકલ નાઇન્ટીન વન જી વેપાર વાણિજ્યની છૂટ નાઇન્ટીન વન જી ની અંદર વેપાર વાણિજ્યની છૂટ છે અને આર્ટિકલ ઓગણત્રીસ બે ઉપરોક્ત ભેદભાવ વિના એડમિશનનો કોઈ મજબૂર રાજ્યને હવે આપણે અહીંયા એવા જે આર્ટિકલ પંદર ના ભાગ ચાર આર્ટિકલ પંદર ના ભાગ પાંચ માં દર્શાવેલા વર્ગો સિવાયના અન્ય આર્થિક પછાત વર્ગોના લાભ અંગે વિશેષ ખાસ જોગવાઈ કરતા અટકાવી શકશે નહીં ચાર અને પાંચ માં આપણે એસસી એસટી ઓબીસી ની વાત કરી તો કે હા એ સિવાયનો કયો વર્ગ થયો હવે

એક્ઝેટ હજી પૂછે તો ફિફ્ટીન સિક્સ એ તમે સબ આર્ટિકલ પૂછવાની શક્યતા ઓછી છે તો જો અહીંયા સ્પષ્ટપણે લખેલું છે કે ચાર અને પાંચ માં દર્શાવેલા છે એ સિવાયના અન્ય આર્થિક પછાત વર્ગોના લાભ માટે અન્ય આર્થિક એટલે એસસી એસટી ઓબીસી સિવાયના આર્ટિકલ ફિફ્ટીન સિક્સ બી આ આર્ટિકલ પંદરના ભાગ ચાર અને પાંચમાં ઉલ્લેખિત વર્ગો મતલબ ઓબીસી પછાત બરાબર આ વાત વાત કરેલી અને કરી અન્ય આર્થિક રીતે પછાત વર્ગો જેમ કે ઈ ડબલ્યુ એસ ને કુલ બેઠકોના દસ ટકા ત્યાં જોગવાઈ કરેલી અહીંયા સ્પષ્ટતા કરી છે કે કેટલા ટકા તો કે દસ ટકા અનામતની જોગવાઈ કરતા રાજ્યને અટકાવી શકાશે નહીં

હકારાત્મક ભેદભાવ અને રક્ષણાત્મક ભેદભાવ કોને કહેવાય કે જેના આધારે અનામતનો પાયો છે અનામતનો પાયો શું છે આ તો મેં તમને શું કીધેલું કે ભેદભાવનો મતલબ ડિસ્ક્રિમિનેશન નહીં ર્યુડ પણ શું કહે છે કે અહીંયા કે કોઈ એકને લાભ આપવા માટે જે વંચિત વર્ગ છે એને લાભ આપવા માટેની વાત છે અહીંયા જેની પાસે છે એની પર લઈ લેવાની વાત નથી આ તો શું કહે છે કે હકારાત્મક ભેદભાવ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન જૂના પરંપરાગત ભેદભાવ દૂર કરવા નબળા અસહાય વંચિત સમયોના વિકાસ માટે હકારાત્મક ભેદભાવની નીતિ અપનાવી તો આમાં આવશે એસટી કેટેગરી રક્ષણાત્મક ભેદભાવ જૂના પરંપરાગત ભેદભાવને કારણે જેમને સહન કરવું પડ્યું છે તેમના રક્ષણ માટે બરાબર તો આના આના આમાં આવશે એસસી કેટેગરી અને આ બે હજાર ચૌદ સુપ્રીમ કોર્ટે કિન્નર કિન્નર લોકોને ત્રીજા લિંગની માન્યતા આપી છે સુપ્રીમ કોર્ટે બે હજાર ચૌદમાં અને જેને ઓબીસી કેટેગરીમાં સામેલ કર્યા છે કિન્નરોને મતલબ સ્ત્રીએ નહીં પુરુષે નહીં ત્રીજું લિંગ એટલે કિન્નર અને કિન્નરને ઓબીસીની માન્યતા સુપ્રીમ કોર્ટે બે હજાર ચૌદમાં આપી તો વિદ્યાર્થી મિત્રો આ તો આર્ટિકલ ચૌદ અને પંદર હવે પછીના આવશે સોળ સત્તર અને અઢાર હવે પછીના નેક્સ્ટ પાર્ટની અંદર તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે સહકાર આપતા રહેજો ઓકે ધન્યવાદ જય હિન્દ